ધોરણ 10 ચેપ્ટર 3 ધાતુ અને અધાતુ કાલે આપણે જોયા હતા કે આયોનિક સંયોજનોના ગુણધર્મો તો થોડું એનું રિવિઝન કરી લઈએ કે આયોનિક સંયોજનોના ગુણધર્મોમાં આપણે શું જોયું હતું કારણ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ પૂછાઈ જાય છે એક્ઝામમાં કે સામાન્ય ગુણધર્મો જણાવો કોના આયોનિક સંયોજનના તો કોઈ પણ આયોનિક સંયોજનના ગુણધર્મો જણાવો અને એના ઉપરથી બે વિશે ડીપમાં લખો એવું ગમે તે પણ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તો ભૌતિક સ્વભાવમાં કેવા છે ધન એટલે ભૌતિક સ્વભાવ કે એટલે યાદ રાખવાનું કેવા છે સખત અને બરડ એટલે કે સખત પણ છે એટલે ઘનમાં છે પણ બરડ એટલે કે તમે થોડું પણ પ્રેશર આપશો તો તૂટી પણ જશે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ તો ગલનબિંદુ ઉત્કલન બિંદુમાં શું કીધું કે એના ગલનબિંદુ ઉત્કલન બિંદુ કેવા હોય છે આયનિક સંયોજનોના ઘણા ઊંચા હોય છે કેવા હોય છે ઘણા ઊંચા હોય છે પછી દ્રાવ્યતા તો શેમાં દ્રાવ્ય છે અને શેમાં અદ્રાવ્ય છે તો દ્રાવ્ય શેમાં છે તો પાણી હોય પાણી આયનિક સંયોજનો એટલે કે વિદ્યુત સંયોજક સંયોજનો સામાન્ય રીતે કેવામાં પાણીમાં દ્રાવ્ય હોય છે પરંતુ પેટ્રોલ કેરોસીન જેવા કાર્બનિક દ્રાવકો એમાં અદ્રાવ્ય હોય છે શેમાં દ્રાવ્ય પાણીમાં દ્રાવ્ય પરંતુ પેટ્રોલ કેરોસીન જેવા કાર્બનિક દ્રાવકોમાં કેવા હોય છે અદ્રાવ્ય હોય છે પછી વિદ્યુતના વાહનમાં આપણે શું કીધું હતું વિદ્યુતના વાહનમાં શેનું શું વાહક તો જો એનું પ્રવાહી દ્રાવણ બનાવવામાં આવે શું પ્રવાહી દ્રાવણ બનાવવામાં આવે તો એમાં ઇલેક્ટ્રોનની ગતિશીલતા વધી જાય તો વિદ્યુતનું વહન એમાં ઇઝીલી થઈ જાય છે ચલો આ બેઝ ઉપર આપણે એના ટેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ કે જે તમારા ટેક્સ્ટમાં એટલે કે તમારા ચોપડીમાં જે ક્વેશ્ચન આપેલા છે સોડિયમ ઓક્સિજન અને મેગ્નેશિયમ માટે ઇલેક્ટ્રોન બિંદુની રચના લખો સોડિયમ યાદ રાખો સોડિયમ તો સોડિયમમાં ઇલેક્ટ્રોન કેટલા 11 સોડિયમમાં ઇલેક્ટ્રોન કેટલા 11 તો કે એલ એમ એન તો કે કક્ષામાં કેટલા જશે 2 કે માં કેટલા જશે 2 એલ માં કેટલા જશે 8 હવે વધ્યો કેટલો 1 તો 1 ઇલેક્ટ્રોન તો જો બતાવ્યું છે અહીંયા વચ્ચે ડોટ એટલે કે ન્યુક્લિયસ એની બહાર કે કક્ષા તો કે કક્ષામાં ઉપર નીચે 2 ઇલેક્ટ્રોન બતાવેલા છે પછી એલ તો એલમાં આ બાજુ 4 આ બાજુ 4 એટલે એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન બતાવે છે કે એલ એમ એમ કક્ષામાં તો આઉટર ઓર્બિટ સૌથી બહાર તો એમાં 1 ઇલેક્ટ્રોન બતાવેલ છે હવે આ એ 1 ઇલેક્ટ્રોન બહાર હોય તો આપણે જાણીએ છીએ કે 1, 2 અથવા 3 જેટલા જે ઇલેક્ટ્રોન હોય જે બહાર હોય એ ઇઝીલી એટલા ઇલેક્ટ્રોન ગુમાવીને શું બની જાય છે ધન તો અહીંયા એનેમાં શું લખેલું છે એને પ્લસ એનેમાં શું લખેલું છે એને પ્લસ એ જ રીતે હવે વાત કરીએ ઓક્સિજન તો ઓક્સિજનમાં આપણને ખબર છે કેટલા ઇલેક્ટ્રોન ટોટલ 8 ટોટલ કેટલા 8 તો જુઓ વચ્ચે ન્યુક્લિયસ ન્યુક્લિયસની ઉપર નીચે 2 ઇલેક્ટ્રોન એટલે કે ન્યુક્લિયસ ન્યુક્લિયસની ઉપર 1 નીચે 1 તો અહીંયા 2 ઇલેક્ટ્રોન એટલે કેમાં 2 એલ એટલે 8 તો 2 6 8 એટલે 1, 2, 3, 4, 5, 6 તો ટોટલ કેટલા થયા 6 કેટલા થયા ટોટલ 6 હવે ટોટલ 8 થઈ ગયા આ 2 અને 6 એટલે 8 થઈ ગયા હવે આપણે જાણીએ છીએ કે બહારની કક્ષામાં જો 2 ઇલેક્ટ્રોન હોય ને તો 2 ઇલેક્ટ્રોન એ પોતે શું કરશે બીજાના 2 ઇલેક્ટ્રોન લેશે અને આવા જ કોષ્ટક પૂરું કરશે એટલે તમે આમાં તો તમારે જો કે આપ્યું નહીં આમાં તો ખાલી રચના જ પૂછી હતી બાકી ઓ ઓક્સિજનમાં તમે જોશો તો ઓ ઉપર 2- જેમ આ એને પ્લસ 2 છે ને એ રીતે ઓમાં 2- હશે એમજી એમજી એટલે 12 એટલે 2, 8, 2 વચ્ચે ન્યુક્લિયસ 2 એટલે પહેલી કક્ષા કઈ તમારી કે 1, 2 તો એ કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન એની ઉપરની કક્ષા એટલે એલ તો એલ કક્ષામાં જો 1, 2, 3, 4, 5, 6, 7, 8 તો 8 ઇલેક્ટ્રોન બતાવી દીધા પછી એમજી તો એમજીમાં કેટલા 1 અને 2 તો આમ બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન તો 2 ગુમાવીને ધન બનશે એટલે એમજી ને એમજી પ્લસ 2 પણ કહેવાય છે બરાબર એમજી પ્લસ 2 પણ કહેવાય છે ચલો હું તમને ક્લોરિનનું પણ બતાવી દઉં તો ક્લોરિનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય 17 હોય કેટલા હોય 17 એટલે 2, 8, 7 કેટલા 2, 8, 7 તો વચ્ચે એક ન્યુક્લિયસ બતાવી દીધું ન્યુક્લિયસ એની પહેલાંની એક કક્ષા એટલે કે કે કક્ષા તો કેમાં 2 જ તો ઉપર 1 ને નીચે એના પછી કઈ કક્ષા એલ કઈ કક્ષા એલ તો આમાં 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 તો એલ કક્ષા થઈ ગઈ કે એલ એમ પછી કઈ કક્ષા એમ તો એમ કક્ષા દોડ દો આ એમ કક્ષા દોડી તો એમ કક્ષા દોડી પણ એમમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે 7 તો ગોઠવી દો 1, 2, 3, 4, 5, 6 અને 7 તો 7 ઇલેક્ટ્રોન મીન્સ કોઈ પણ ધાતુ અથવા અધાતુની તમને ગોઠવવાની કે રચના તો આ રીતે તમે ગોઠવી શકો પહેલા કે માં ભરવાના કેટલા 2 પછી એલ માં તમારે ભરવાના કેટલા 8 અને પછી એમ માં ઓકે હવે એ જ રીતે એન એ 2 ઓ જે છે એમાં ઇલેક્ટ્રોનની રચના જોવાની છે તો એન એ 2 તો એને ના 2 અણુ તો એને ઉપર પણ 1 પ્લસ ને એને ઉપર નીચે પણ 1 પ્લસ હવે ઓક્સિજન આપણને ખબર છે કે એને માં પ્લસ 1 અહીંયા અને પ્લસ 1 અહીંયા તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા પ્લસ 2 અહીંયા પ્લસ 2 અને ઓક્સિજનમાં આપણને ખબર છે માઇનસ 2 ઓક્સિજનમાં ખબર છે આપણે માઇનસ 2 તો આમાંથી એન ઓક્સિજનને કેટલા ઇલેક્ટ્રોન લેવા પડે 2 લેવા પડશે ને પણ એને તો એક જ આપે છે
તો ઉપરનો એને પણ એક આપશે અને નીચેનો એને પણ એક આપશે, એટલે કે જો એને પ્લસ ઉપર પણ બતાવ્યું છે, એને પ્લસ નીચે પણ બતાવ્યું છે, આ બંને અણુનો એક એક, અને ઓક્સિજન તો 2 માઇનસ છે જ, તો આ માઇનસ 2 અને આ પ્લસ 2 બંને એકબીજાની અસર નાબૂદ કરી દે, એટલે એને 2O થઈ જાય. શું થઈ જાય? એને 2O. એ જ રીતે MgO, તો આપણને ખબર છે મેગ્નેશિયમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? પ્લસ 2. બહાર કેટલા હોય? પ્લસ 2. તો અહીંયા પ્લસ 2 બતાવેલા છે ક્રોસ વડે. ઓક્સિજનમાં કેટલા ખૂટે? 2 જ ખૂટે. આમાં 2 છે, આમાં 2 ખૂટે છે, તો આ 2 આને આપી દેશે અને બનાવી દેશે મેગ્નેશિયમ ઓક્સાઇડ. આમ ઇલેક્ટ્રોનની આ પ્લે કરીને આ રીતે તમે આયનો કોઈ પણ નવા નવા આયનિક સંયોજનો બનાવી શકો છો. એ જ રીતે એને 2O જુઓ, તો એને 2Oમાં રહેલા આયનો, તો એનેમાં એટલે કે 2Na પ્લસ અને ઓક્સિજન એટલે O2 માઇનસ. એ જ રીતે મેગ્નેશિયમ ઓક્સાઇડ, તો મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રહેલા આયનો એટલે કે Mg2 પ્લસ અને O2 માઇનસ. તો આ રીતે અલગ અલગ આયનો આપણે આપેલા છે. ફરીથી સોડિયમનું, ઓક્સિજનનું, મેગ્નેશિયમનું આપેલું છે, નીચે Na2O, MgOનું આપેલું છે, અને તમને Na2O અને MgOનું આપેલું છે, એટલે કે પહેલો ક્વેશ્ચન તમારો પૂરો. હવે આયોનિક સંયોજનો શા માટે ઊંચા ગલન બિંદુ ધરાવે છે? હવે કોઈ પણ આયોનિક સંયોજનો આપણે વિચાર લો, તો આયોનિક સંયોજનોમાં હવે જો કોઈ પણ આયોનિક સંયોજન છે ને, તો આમાં એને આ પ્લસ છે, આ એને પ્લસ, આ પણ એને પ્લસ, આ ઓક્સિજન માઇનસ, એટલે કે આમાં 2 પ્લસ અને આમાં 2 માઇનસ, એટલે કે પ્લસ અને માઇનસ, અને પ્લસ અને માઇનસ વચ્ચે શું હોય? આકર્ષણ બળ. તો આયોનિક સંયોજનોમાં આયનો વચ્ચે પ્રબળ આંતર આયોનિક આકર્ષણ બળ હોય છે. શું હોય છે? આયોનિક સંયોજનોમાં આયનો વચ્ચે પ્રબળ આંતર આયોનિક આકર્ષણ બળ હોય છે. તેને તોડવા માટે શું જરૂર? ખૂબ જ વધુ ઉર્જાની જરૂર પડે. શું જરૂર પડે? ખૂબ જ વધુ ઉર્જાની જરૂર પડે. એટલે કે આયોનિક સંયોજનોમાં આયનો વચ્ચે પ્રબળ આંતર આયોનિક આકર્ષણ બળ હોય છે. આયોનિક સંયોજનોમાં આયનો વચ્ચે પ્રબળ આંતર આયોનિક આકર્ષણ બળ હોય છે. તેને તોડવા માટે ખૂબ જ વધુ ઉર્જાની શું જરૂર પડે? શું તેને તોડવા માટે ખૂબ જ વધુ ઉર્જાની જરૂર પડે છે. આથી આયોનિક સંયોજનો ઊંચા ગલન બિંદુ ધરાવે છે. આમ આયોનિક સંયોજનના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બંને કેવા હોય છે? ઊંચા હોય છે.